હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મિત્રો, આજે આપણે બનાવીશું ગણપતિ દાદાને પ્રિય તેવા લાડુ, તે પણ ગોળના. આ લાડવાને આપણે ચૂરમાના લાડુ કહેવાય છે. અને ખાતા જ મોઢામાં એકદમ ઓગળી જાય અને પોચા રૂ જેવા તેવા બનાવીએ આપણે ચૂરમાના લાડુ. સૌ પ્રથમ આપણે જે ઘઉંનો ભાખરીનો લોટ આવે છે કરકરો, તે આપણે અત્યારે 2 કપ લીધેલો છે. તેની સાથે મેં 3-4 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી રવાનો લોટ, આ બધું આપણે સરસ મિક્સ કરી લેવું. ત્યાર પછી આપણે ચોખા ઘીનું મોણ 3-4 ચમચી એડ કરવું. મોણ આપણું મૂઠી પડતું હોવું જોઈએ, તો લાડવા સરસ બનશે. એકદમ બધું સરસ મિક્સ કરી લેવું. આ ચૂરમાના લાડુમાં તમે 2-3 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી રવાનો લોટ એડ કરશો તો લાડવા સરસ આપણા પોચા રૂ જેવા અને ફરસા બનશે. અને લોટમાં હંમેશા મોણ આપણે મૂઠી પડતું નાખો, જેથી કરીને લાડવા આપણા પોચા રૂ જેવા બને. ત્યાર પછી હવે આપણે એક બાઉલમાં ગરમ પાણી મૂકી અને આપણે આ મૂઠિયાને ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે. અને અત્યારે પાણી ગરમ નાખ્યું છે એટલે હાથ આપણો જાય નહીં, તેથી આપણે ચમચીથી આવી રીતે મિક્સ કરી દેવું. થોડુંક પાણી ઠરે ત્યાર પછી આપણે હાથથી સરસ મૂઠિયાનો લોટ બાંધી દેવો. આ ચૂરમાના લાડુ અત્યારે તો હું ગણપતિ દાદાને ધરાવવા બનાવું છું, પણ તમે મિત્રો ક્યારેય સારા પ્રસંગમાં ઘરે બનાવી શકો છો અને લાડવા ખાઈ શકો છો. આ મૂઠિયાનો લોટ આપણે ભાખરીથી થોડો કઠણ રાખવો, જેથી કરીને મૂઠિયા આપણું ઘી કે તેલ હોય તે વધારે પીવે નહીં. અને સહેજ કઠણ હશે તો મૂઠિયા સરસ તળાશે. તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે. તો હવે આપણે તેના મૂઠિયા વાળી લઈશું. આ લોટ બાંધવામાં અત્યારે 1/4 કપ પાણીની જરૂર પડી છે. તો આપણો લોટ હવે તૈયાર છે. તો હવે આપણે તેમાંથી સરખી સાઇઝના મૂઠિયા વાળી લઈશું. મુઠ્ઠીમાં આવે તેટલો લોટ લઈ અને આપણે આંગળીથી ખાડો પાડી દેવો. મુઠ્ઠીમાં લોટ લઈ અને આપણે પ્રેસ કરવું, જેથી કરીને આપણા આંગળીના જે ટેરવા હોય તે ખાડા પડી જાય અને મુઠિયા સરસ વળી જાય. તો હવે આપણા મુઠિયા બધા તૈયાર છે. મુઠિયાને તળવા માટે આપણે ઘી ગરમ કરવા મૂક્યું છે. જો તમારે તેલ ગરમ કરવું હોય તો તે પણ તમે કરી શકો છો. ઘી ગરમ થાય તેટલે તેમાં કાજુ અને બદામ તળી લેવા. કાજુ અને બદામને આછા ગુલાબી રંગના તળી લેવા. આમાં તમે કિસમિસ પણ તળીને એડ કરી શકો છો. હવે આપણે આ જ ઘીમાં આપણે 3-4 મૂઠિયા નાખી અને ધીમા ગેસે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી પલટાવીને તળી લેશું અને મૂઠિયા અંદરથી કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ મૂઠિયાને તળતા આપણને 7-8 મિનિટ લાગે છે. તો ધીમા ગેસે વારાફરતી બધા મૂઠિયાને ફેરવી અને સરસ ગુલાબી રંગના તળી લેવા.
તમે જો આમાં તેલ મૂકવું હોય તો પણ તેલથી પણ તમે મૂઠિયા તળી શકો છો, પણ મારે ગણપતિ દાદાને ધરવા છે તેટલા માટે મેં ઘીમાં મૂઠિયા તળ્યા છે. અને ઘીમાં મૂઠિયા તળેલાનો સ્વાદે બહુ જ સરસ આવે છે, તો તમે પણ ક્યારેક ટ્રાય કરજો. આવી જ રીતે વારાફરતી આપણે બધા મૂઠિયા તળી લેવા. મૂઠિયા તળાઈ જાય ત્યાર પછી થોડાક ઠંડા થાય ત્યાર પછી આપણે મૂઠિયાને વચ્ચેથી ભાંગી અને ધોઈ લેવું અને અધકચરો ભૂકો પણ કરી લેવો. હવે આ મૂઠિયાના ભૂકાને આપણે મિક્સરમાં સરસ પીસી લઈશું. હવે આપણો લાડવા બનાવવાનો ભૂક્કો તૈયાર છે. મારા વિડીયો જો તમને ગમે તો મિત્રો ખાસ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો. હવે આ ભૂક્કામાં તમે એલચી અને જાયફળનો પાવડર સાથે તળેલા કાજુ બદામ અને આપણે 1 રૂપિયાનો સિક્કો પણ એડ કરી દીધો છે. ત્યાર પછી હવે આપણે એ જ ઘીમાં મેં ગોળની પાય કરવા મૂકીશું. અત્યારે મેં આ 1/4 કપ ગોળ લીધેલો છે. તમારે જો વધારે મીઠું ખવાતું હોય તો ગોળ વધારે એડ કરવો. ગોળ અને ઘી સરસ રીતે એકરસ થઈ જાય ત્યાર પછી આપણે બનાવેલો ભૂક્કો એડ કરી દેવો અને ગેસ પણ બંધ કરી દેવો. આ સ્ટેજ ઉપર જો તમારે ઘી ઓછું હોય તો તમે ગરમ કરેલું ઘી પણ એડ કરી શકો છો અને સરસ રીતના બધું આપણે મિક્સ કરી લેવું. હવે આપણું લાડવા બનાવવાનું મિશ્રણ બધું એકરસ અને સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને સહેજવાર ઠરે ત્યાર પછી આપણે લાડવાના મોલ્ડમાં નાખી અને લાડવા સરસ વાળી લઈશું. અત્યારે તો બજારમાં આ ટાઈપના મોલ્ડ મળે જ છે અને હાથેથી વાળવો હોય તો પણ આ લાડવા સરસ વળી જાય છે. અને આ લાડવાના મોલ્ડથી લાડવા બધા એક સરખા અને સરસ બને છે. અને આ મોલ્ડમાંથી લાડવા સહેલાઈથી નીકળી પણ જાય છે. લાડવા બનાવતા પહેલાં મેં તેમાં એક નાનો કાજુનો કટકો એડ કરેલો છે જેથી કરીને લાડવા સરસ દેખાય. આની ઉપર તમે ખસખસ પણ લગાવી શકો છો. તો વારા પરથી આવી રીતે આપણે બધા લાડવા સરસ રીતે એક સરખા બનાવી લેવા. આંગળીની મદદથી આપણે દબાવશું તો લાડવો સરસ બની જશે. તો તૈયાર છે આપણા લાડવા. તૈયાર છે આપણા ચૂરમાના લાડુ. હાથમાં લ્યો અને ભાંગીને ભૂકો થઈ જાય અને મોઢામાં નાખો તો ઉગળી જાય તેવા ચૂરમાના લાડુ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો.